વિજયના ફ્રેન્ડ્સ આટલું બધું કહીને ગયા એનો મતલબ 100% ગીતાને કંઈક થયું જ છે. મારામાં હવે હિંમત આવી રહી છે રિંકુ. અરે સુકન્યા, આપણે ગીતાના વિશે વિચારીને ચિંતા કરી રહ્યા છીએ તો તું હિંમતની વાતો કેમ કરી રહી છે? હા દિવ્યા, અત્યાર સુધી જે પણ થયું એ એકવાર વિચારો. આ ટપોરીઓ જ્યારે જ્યારે વિજયના વખાણ કરીને જાય છે ત્યારે ત્યારે એની સાથે શું થયું છે? હારી ગયો, આજે પણ એ જ થશે. હા તો ગીતાની કહાની ખતમ એવું કહ્યું હતું એ? ગીતા માટે આશીર્વાદ જેવું છે. એટલે ગીતા હારે કઈ નહીં થયું હોય? મને પૂરો વિશ્વાસ છે કે ગીતાનું એક પણ વાળ વાંકો નહીં થાય. ખોટું કરવા વાળા લોકોને બહુ મોટી સજા મળી હશે. જો એવું જ કઈ થયું હોય તો ગીતા આપણને ફોન કરીને કઈ હકતી હતી ને યાર? એને ફોન નથી કર્યો એટલે કારણ કઈ બીજું હશે. ભલે તારે જે કહેવું હોય તે કહે સુકન્યા, પણ ગીતા એ લોકોની ઝાડમાં ફસાઈ ગઈ હશે અને એટલે જેણે આપણને કહ્યું નહીં હોય. તું બિલકુલ ટેન્શન ના લે દિવ્યા, વિજય ગમે તેટલો મજબૂત પ્લાન બનાવે, ગીતા એને એની ઝાડમાં ફસાવી દેશે. એવું જ થશે એવું મારું મન સ્પષ્ટ કહી રહ્યું છે. વિજય કેટલો નાલાયક છે એ તો ગીતા બીજી વાર એના ઘરે ગઈ ને એ પછી એ બહુ સારી રીતે સમજી ગઈ છે. એના દરેક પગલા બહુ જ સમજી વિચારીને મૂકી રહી છે એટલે ગીતાને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. ભલે લોકો ગમે તે કરે, એમને હરાવીને જીતવાની હિંમત આપણી ગીતામાં છે. એની સફળતાની વાત સાંભળવા માટે આપણે સાંજ સુધી આપણો ફોન ચાર્જ કરીને રાખવો જ પડશે. આ બધું તો ઠીક છે યાર, પણ ગીતા અત્યારે ક્યાં છે એ જ સસ્પેન્સ છે ને યાર. એ ભલે ગમે ત્યાં હોય, આ દગાબાજોને એણે ત્યાંથી જ પાઠ ભણાવ્યો હશે એ તો ગેરંટી છે. આ થઈ ને અસલી મર્દો વાળી વાત. હવે હું તને અસલી મર્દ માનું છું. બચારી ગીતા જેટલો ભયંકર માર ખાઈ રહી હશે, જેટલી હેરાન થઈ રહી હશે ને વિજય. કેમ નહીં, ભૂલ કરી છે તો સજા મળશે જ ને. કારણ વિના એને તમે બિચારી બિચારી ના કરો મામા. એ વાત સાચી. ઓ વિજય, આટલો જલ્દી આવી ગયો છે? ઝૂંપડપટ્ટી બરાબર ક્લીન તો કરી છે ને? અરે જીજુ, સખત કામ કર્યું છે, એનો કોઈ પૂછવાની વાત જ નહીં. હું એના વિશે જ વાત કરી રહ્યો હતો. તમારે આવવું જોઈતું હતું જીજુ, મારી બેનાન જોવા જેવી હતી. આ રીતે સાડી ખોસી ને કચરો વાળી રહી હતી. બોલો. હા, મેં પણ થોડી વાર ટીવી પર જોયું હતું. વેરી ગુડ વિજય. હા તો તારી મમ્મી ક્યાં છે? ડેડ એ તો બાબા, અને મમ્મી તો ત્યો જ ગઈ છે ને બાબા, અનાથ આશ્રમ જઈ છે જીજુ. હે ને ભોળા, એટલા અનાથ આશ્રમમાં રહેવા વાળા અનાથ બાળકો ને એમનું કોઈ નહીં એવું ના લાગવું જોઈએ ને, એટલે એ લોકોને એવું ફીલ કરાવવા માટે મારી બી એના ત્યોકણ ગઈ છે. વેરી ગુડ. ભાનુ તો હંમેશા બીજાની તકલીફ ને પોતાની સમજે છે. અરે એમાં તો કોઈ કહેવા જેવું જ નહીં જીજુ, મારી બેનાના તો 24 કલાક રસ્તા પર રહેનારા લોકોની ચિંતા હોય છે. એ નિસહાય લોકોને કેવી રીતે હેલ્પ કરી શકે એના વિશે જ આખો દાડો વિચાર્યા કરતી હોય છે બિચારી. બોલો. આવી બહેનનો ભાઈ છે તું, અને પાછો સગો ભાઈ, પણ તારી અંદર તો એવી કોઈ આદત નથી હો સિતારા. મને લાગે છે પાછલા જન્મનું પાપ કદાચ તારી પાછળ પડ્યું છે. કુની મારી ક્રેડિટ લઈ લીધી મામા, તમે કમાયું છે એનામ, એટલે મેં એ લેવલ સુધી તો નોમ કર્યું છે એમ ને. વિજય, મોસ્ટલી મારા વિશે જ કોઈ કહેવાય રહ્યા છે જીજુ. ડેડ, ગીતા ક્યાં છે? ડેડ એ તો, અરે એ તો તારી સાથે જ આવી હતી ને. ગીતા ક્યાં છે? ડેડ એ તો તારી પત્ની ક્યાં છે હું પૂછી રહ્યો છું, અને તું ડરી કેમ રહ્યો છે? એ શું ખાય છે તું? અત્રે મારી મારીને એ બધા છોકરા થાકી ગયા, પણ તું છે કે મજબૂત થઈને બેઠી છે, ગજબ. અરે તું દેખાય છે પણ મસ્ત, આટલું ગ્લેમર છે તોય મિનિસ્ટર નો છોકરો તને નફરત કરે છે, એવું તે શું કર્યું એની જોડે? કે તો ખરી, જો
તારી જાતને હિરોઈન સમજે છે. માથું નીચે કર, તારા મોડા પર ડર જોવા માંગુ છું હું. મને આંખો ફાડીને કેમ જોઈ રહ્યા છો? ઝૂંપડપટ્ટીમાં જે ઝટકો લાગ્યો એ હજુ ભૂલ્યા નથી? આવી સજા અમને કેમ આપી કહીને મને સવાલ કરવા માટે ઊભા છો કે શું? આપીશ, જવાબ આપીશ, તમે સાંભળો. કમળા પર જે કચરો નાખ્યો એની સજા છે. એ કચરો તમે ફેંક્યો અને એનો દોષ કમળા પર નાખી દીધો, એ એનું અપમાન કર્યું, એની સજા છે. એક વાત સમજી લો, ગંદકી બહાર હોય તો એને ક્લીન કરી શકાય, પણ તમે લોકોએ તો ગંદકીને અંદર છુપાવી રાખી છે. એ ગંદકી તમારે જાતે જ ક્લીન કરવી પડશે. પતિદેવજી, ભૂલ કરવા વાળી તમારી મમ્મી અને એને સપોર્ટ કરવા વાળા તમે બંને, એટલે જ પનિશમેન્ટ આપવા માંગતી હતી. આપી દીધી, ધેટ્સ ઈટ. હેલો પતિદેવજી, ઘરનું કામ કરવા વાળા ખાલી કામ માટે હોય છે, તમારા લોકોની ગાળો સાંભળવા નહીં. એ તું ચૂપ રહે, તારી સલાહની જરૂર નહીં. જે આપ્યું છે પૂરતું નથી, તમને હજુ વધારે જોઈએ છે, આઈ મીન અલગ અંદાજમાં. એ બકવાસ નહીં, તું અહીં કેવી રીતે આવી? ના પણ તું આઈકન ચમની આવી ગઈ. તમારે બીજે ક્યાં જવાનું? મારે તમારા પતિના ઘરમાં જ રહેવાનું હોય ને. આ તો ઝૂંપડપટ્ટીમાંથી ક્યાં ગઈ હતી? બાજુની ઝૂંપડપટ્ટીમાં બધી સ્ત્રીઓ સાથે મળીને લઘુ ઉદ્યોગ કેવી રીતે કરવું એ સમજાવી રહી હતી. પાછી આવી તો તમે પણ નહીં અને સાસુમાં પણ નહીં. એ લોકોએ કહ્યું કે તમે કામ ખતમ કરીને ઘરે ગયા છો. ગુસ્સામાં મને મૂકીને જતા રહ્યા એ પણ ખબર પડી, એટલે હું રિક્ષામાં આવી ગઈ. બસ આવું જ થયું હતું? અરે તો બીજું શું થવું જોઈએ? કોઈ નહીં, એ તો જીજુ કોફી મંગાવી રહ્યા હતા ને, જા જઈને આ લઈ આવ. સારું ઠીક છે. સાસુમાં ક્યાં છે? આઈ જશે, જરૂર આઈ જશે. જબ તું આઈ જઈ ને એમ એ આઈ જશે. જા જા જા, કોફી પીવડાય, જા. વિજય, આ હું થયું? આ તો અહીંયા જ છે. મમ્મા તો ક્લબમાં છે ને. તો હવે બળવંત કલ્લુ કાળિયો કુને કિડનેપ કરીને એને ધુલાઈ કરી રહ્યો હશે? હમણાં જ ફોન કરીને પૂછું છું, ગીતાની જગ્યાએ કોની ધોલાઈ કરી રહ્યો છે? ચપ! બોસે વિડિયો કોલ કર્યો છે. ઇશારાથી મને એલર્જી છે. મોડું બંધ કરીને ચૂપચાપ બેસ. બસ. નમસ્કાર, નમસ્કાર બસ. માજી આવી ગયા ઘરે? અરે તમે મમ્મી સામે આ પેલું ટોર્ચર કરવાનું કહ્યું તું ને, આ તો શરૂ કરી દઉં. આ બહુ ઊંચી નીચી થાય છે. એ બકવાસ બંધ કર. ફોન મેં કર્યો છે તને, મારી વાત ધ્યાનથી સાંભળ. હવે તું જ બડબડ કરે રાખે છે ક્યારનો. સોરી સર. બોલો કેવી રીતે ટોર્ચર કરવાનું હવે? તું શું ટોર્ચર કરી છે ને? મેં તને કોને કિડનેપ કરવાનું કીધું અને તું કોને કરીને લઈ આવ્યો? સર, મંત્રીજીના ઘરની વહુ ને. મંત્રીના ઘરની વહુ તો ઘરે પહોંચી ગઈ છે.